બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં ભારે તબાહી મચી જવા પામી છે તો લોકોની સાથે સાથે પશુઓ પણ મોતને ભેટ્યા છે. આવો જોઈએ એક અહેવાલ. રાજસ્થાન સરકારની ગંભીર બેદરકારીનો ભોગ આજે ધાનેરા સહિતના અન્ય વિસ્તારો બન્યા છે અને લોકોની સાથે સાથે અન્ય પશુઓ પણ મોતને ભેટ્યા છે. તો હજારો લોકો બેઘર બની રસ્તા પર આવી ગયા છે. ત્યારે અમારી ન્યૂઝ ટીમ આજે રાજસ્થાનના જેતપુર ગામે પહોંચી હતી, જ્યાંના ડેમનું પાણી ધાનેરામાં વિસ્તારોમાં આવે છે. ડેમની મુલાકાત લેતા લોકોએ જણાવ્યું હતું કે આ ડેમના દરવાજા ન ખોલ્યા તેથી ડેમ ફાટી પડ્યો હતો અને ભારે તબાહી મચી પડવા પામી હતી. જો આ ડેમના દરવાજા સમયસર ખોલવામાં આવ્યા હોત તો પાણીનું વહેણ નદીમાં ચાલ્યું જાત અને આ ભારે હોનારત ન સર્જાત. જે ઉભા છે આ જેતપુરા ડેમ છે, આ ડેમના જે તે દરવાજા છે, દરવાજા ખોલવામાં આવ્યા જ નથી. અહીંયા પણ કોઈ પણ અધિકારી કે ઓફિસર કોઈ પણ હાજર હે જ નહીં. એના હિસાબે ડેમ ઓવરફ્લો થતા ડેમના સાઈડમાં ડેમ ફૂટવામાં આવ્યો છે. આ ડેમ ફૂટતે જ પછી ધીરે ધીરે ધાનેરામાં પાણી પડતો વિનાશ થયો છે, જેથી લોકોના મૃત્યુ થયા છે, માલ પણ બધો તણાઈ ગયો છે, લોકોને કોઈ પણ બચવામાં આવ્યો નહીં, જમીન ખેતરો બધી બરબાદ કરવામાં આવી છે. અહીંયા અમારા ગામના નજીક ડેમ આવેલો છે ભાઈ, જેતપુરા. અહીંયા એમની કાળજી ન રાખવાથી આ ડેમ ફૂટી ગયો ને બીજી નિષ્ફળતા રાજસ્થાન સરકારની છે, કારણ કે ડેમ નથી બોજ્યો તો ડેમડી બોજી છે. એટલે આ લોકોમાં ભારામાં ભારે નુકસાન થયું. કુવા તણાઈ ગયા અને ઘર પણ વખરી બધી નાશ પામી છે. તો બીજી તરફ ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારા દ્વારા રાજસ્થાન પ્રશાસનને વારંવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ અમારું કોઈએ સાંભળ્યું જ ન હતું અને અહીંયા કોઈ ફરક્યું પણ નહોતું અને ડેમ ફાટી ગયા બાદ આવી માત્રને માત્ર તબાહીનો તમાશો જ જોતું રહ્યું. જો ટાઈમસર આવી કાર્યવાહી કરી હોત તો કદાચ આ હેનારતથી લોકોને અને મૂંગા પશુઓને બચાવી શક્યા હોત. એ જો ડેમ જે ફૂટા હે બાંધ પ્રશાસન કી લાપરવાહી કે કારણ જો યહાં પર જો વ્યક્તિ ખડા થા જો યહાં પર લગાયા હુઆ થા ઉસને હમે હમારે કહેને કે બાદ ભી ઉસને ગેટ નહીં ખોલે, ઇસલિએ યે સબ પ્રશાસન કી લાપરવાહી કે કારણ હમારે સબ ખેત ઓર કઈ લોગ ઓર કઈ મવેશી ભી બહે ગયે પાણી કે અંદર. ગેટ નહીં ખુલને કે કારણ હમારા યે સભી કી બરબાદી હો ગઈ હે. હમારે યહાં પર ખેત હે, મૂંગફલી કી બુઆઈ હે, ફસલ હે, સભી નષ્ટ હો ગયા હે. પ્રશાસન આયા તો ગેટ બાંધ ફૂટને કે બાદ મેં બાદ મેં પ્રશાસન આયા, જબ તક તો ગેટ સે પાણી નીચે ઉતર ગયા થા, ઉસકે બાદ મેં પ્રશાસન આયા ઓર ગેટ ખોલને કા કોઈ ભી મતલબ પ્રયાસ ભી નહીં કિયા. રાજસ્થાન સરકાર દ્વારા જેતપુર ગામે ડેમ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ ડેમ પર કોઈ દેખરેખ કરનાર જ નથી. જ્યારે પણ વરસાદી વાતાવરણ હોય ત્યારે ડેમ પરના લોકોને અલર્ટ કરી દેવામાં આવતા હોય છે અને પળે પળની માહિતી સરકાર સુધી પહોંચાડવામાં આવતી હોય છે, ત્યારે આ ડેમ તો ભગવાન ભરોસે ચાલી રહ્યો છે. ડેમ કા જો મેનેજમેન્ટ થા વો ઠીક નહીં થા ઓર યહાં ડેમ કી ટાઈમ પે જો રિપેરિંગ યા ડેમ કે લિયે જો મેનેજમેન્ટ જો કરના થા વો નહીં હુઆ ઉસી કી બદૌલત હૈ. અગર યહાં પર પોલીસ ફોર્સ યા સિંચાઈ વિભાગ કે જો અધિકારી થે વો યહાં અપોઇન્ટ હોને ચાહિયે થે, તાકી ડેમ કી હર પ્રત્યેક હર પાંચ મિનટ સે ઇસકી જો સૂચનાએ જો હોતી હૈ, એઝ પર લોઝ કા એક નિયમ હૈ કે હર પાંચ મિનટ સે ઇસકી સૂચનાએ રહેગી ઓર ઉસી સૂચનાએ નહીં હોને કે કારણ યે મિસકોમ્યુનિકેશન્સ હુઆ. ઇસ મિસકોમ્યુનિકેશન્સ કા નતીજા યે હુઆ કે યહાં હજારો બીઘા જમીન ખતમ હો ગઈ ઓર ઇસકા નુકસાન ગુજરાત મેં જો હુઆ જો જાન માન કા એસી ક્ષતિપૂર્તિ હુઈ જો જિંદગી મેં કભી પૂરી નહીં કી જા સકતી. ત્યારે અમને બીજી પણ બિન સત્તાવાર માહિતી મળી હતી કે જ્યારે આ ડેમ ઓવરફ્લો થયો ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા આ ડેમના દરવાજા ખોલવા માટે મહેનત કરવામાં આવી હતી, પરંતુ ડેમના દરવાજા પર કાટ ચડી આવતા દરવાજા ખોલાયા ન હતા અને ડેમ ફાટી પડ્યો હતો. જે હોય તે પણ રાજસ્થાન સરકારની એક ભૂલના પગલે ધાનેરા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો તેમજ અસંખ્ય પશુઓના મોત થઈ સાથે સાથે હજારો લોકો બેઘર બન્યા છે અને કરોડો રૂપિયાનો વિનાશ વેરાયો છે. આ બધા માટે જવાબદાર કોણ છે? અને હા, જવાબદાર સામે ગુજરાતની સરકાર પગલા ભરશે કે પછી બધું ભીનું સંકેલાઈ જશે? સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, બનાસકાંઠા.